10 ને 50 52 મિનિટે રાહુલજી કોર્ટમાં હાજર થયા જેવા નામદાર કોર્ટમાં હાજર થયા તરત જ 2 મિનિટમાં નામદાર કોર્ટે તેમનો ચુકાદો સંભળાવ્યો અને ચુકાદામાં એવું કીધું કે રાહુલજી તમને ભારતીય દંડ સંહિતાની કલમ એટલે આઈપીસી ની કલમ 499 અને 500 નીચે તમને ગુનેગાર ઠરાવું છું ત્યાર પછી પૂછવામાં આવ્યું કે હવે તમારી વિશે તમારે સજા વિશે શું કહેવું છે राहुल जी एवं कीधु कि आ सजा विषे मारे एटलू कहूँ कि मैं कोई खोटू कृत्य करू नहीं हूँ एक राजकीय नेता हैसियत थी देश में थता भ्रष्टाचारों ने खुल्लो पाड़वो ये मारी प्राथमिक फरज है अने मारी फरज मैं निभावी है ये सीवाय मैं कशुत करू नहीं त्यार पछी सजानी तरफेण में अने सजानी विरुद्ध में दलीलो थी સજાની તરફેણમાં ફરિયાદીના વકીલે દલીલ કરી કે રાહુલજીએ 2018માં એક સોગંદનામું કર્યું હતું સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટની માફી માગી હતી જ્યારે અમારા તરફથી એવી દલીલ થઈ કે રાહુલજીનો પ્રથમ ગુનો છે અને રાહુલજીએ કશું ખોટું કર્યું નથી ભલે તમે સજા તો કરી છે પણ અમે માનીએ છીએ કે અમે કંઈ ખોટું કર્યું નથી એટલે મિનિમમ સજા થાય એવી દલીલ હતી બંનેની દલીલ સાંભળ્યા પછી નામદાર કોર્ટે આ બંને કલમ નીચે વધારેમાં વધારે 2 વર્ષની સજા છે એ મેક્ઝિમમ સજા ફરમાવી છે સજા ફરમાવ્યા પછી સસ્પેન્શનની એપ્લિકેશન આપી એટલે સજા મોકૂફીનો ઓર્ડર થયો છે રાહુલજીને 30 દિવસમાં અપીલ કરવાનો સમય આપવામાં આવ્યો છે રાહુલજીના પતિ 2 જામીનદાર થયા છે આપણા નૈષધભાઈ દેસાઈ અને હસમુખભાઈ દેસાઈ એમના જામીન બોન્ડ સ્વીકાર્યા પછી રાહુલજીને કોર્ટમાંથી જવાની છૂટી આપે એટલે રાહુલજી કોર્ટમાંથી નીકળી ગયા છે જે ચુકાદો છે એ અમને શિરોમાન્ય છે પણ લોકશાહીમાં જે રીતે આ નિવેદન એક રાજકીય રીતે બીજા રાજ્યમાં નિવેદન થતું હોય અને એને રાજકીય રીતે મૂલવણી કરીને પોતાનો રાજકીય જનાધાર વધારવા જે પ્રકારનું આવનારા દિવસોમાં કાનૂની રીતે એનો જે સહાયનો ઉપયોગ કર્યો છે અને અમારી રાજકીય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન હંમેશા લોકોના પ્રશ્ન માટે લોકશાહીને બચાવવા માટે લડત લડતા હતા આ કંઈ નવી વાત નથી અને એ જે ચુકાદો છે એને આવનારા દિવસોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો ભેગા થઈને જે રીતે દરેક બાબતને રાજકીય કાયદાની સાથે ઈડી સીબીઆઈને જે રીતે ઉપયોગ કરશે એ રીતે પણ આનો પણ ઉપયોગ કરવાનો જે પ્રયત્ન કરીએ છીએ અને અમે વખોડી કાઢીએ છીએ અને કોર્ટનો જે ચુકાદો છે એનો અભ્યાસ કરીને જે રીતે અમારા આગેવાન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નક્કી કરે દિશામાં આવનારા દિવસોમાં કાર્યક્રમો આપવામાં આવશે.